नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। गुजरात माटे हाल सौथी मोटा समाचार ए आव्या छे कि તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે। મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે। હવે તો આગામી સમય જ બતાવશે કે કોને લોટરી લાગી શકે છે। પણ રાજ્યમાં ભાજપમાં ફરી મંત્રી બનાવવાની રેસ લાગે તો નવાઈ નહીં। રાજ્યમાં 156 ધારાસભ્યની ઐતિહાસિક જીત બાદ ભાજપ માટે પણ કોણ સમાવવાને કોને બાકાત રાખવા એ સૌથી મોટો પ્રશ્ન છે। હાલના 17 મંત્રીમંડળમાં સરકારે 2 કેબિનેટ અને 3 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ કરી શકે છે। હાલમાં રાજ્યના ઘણા જિલ્લાઓને સરકારમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી। આ વિસ્તરણમાં આપૂર્તિ કરી લેવાશે। રાજ્યમાં મંત્રી બનવા માટે ભાજપના નેતાઓ હાલમાં તલપાપડ છે, જેઓ દિલ્હી સુધી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે। ટ્રાફિકના નિયમોને એસી તેસી કરવામાં ગુજરાતીઓ કંઈ બાકી નથી મૂકતા। સિંગલ જોયા વિના વાહન દોડાવી દેવું એ તો જાણે હવે સ્વભાવ બની ગયો છે, જેના કારણે માત્ર એક જ દિવસમાં રેડ લાઇટ વાયોલેશનના સખ્ય કેસ બનતા હોય છે। આ અંગે એક આરટીઆઈ રિપોર્ટમાં સામે આવ્યું છે કે સપ્ટેમ્બર 2021 થી ઓગસ્ટ 2022ના સમયગાળામાં રાજ્યમાં કુલ ₹92,21,94,224ના મેમા ઇસ્યુ કરવામાં આવ્યા છે। આ આંકડાઓ દર્શાવે છે કે આપણે આપણી ટ્રાફિક સેન્સ સુધારવાની જરૂર છે। ગુજરાતમાં કોરોનાની વેક્સિન માટે લોકો પડાપડી કરી રહ્યા છે। રાજ્યમાં રસીના સ્ટોક માટે સરકાર કેન્દ્ર સરકાર પાસે વિનંતીઓ કરી રહી છે, ત્યારે મોટો ખુલાસો થયો છે કે કોરોનાની રસીના 22.28 લાખ ડોઝ બગડી ગયા છે। ગુજરાત આરોગ્ય વિભાગ કેટલી હદે બેદરકાર રહ્યું છે તે વાત ખુલ્લી પડી છે। કોરોના કાળમાં દરેક વ્યક્તિને રસી મળે તે માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ રહી હતી। આ તરફ ગુજરાત આરોગ્ય વિભાગની બેકાળજીને લીધે કોરોનાની રસીના 22,28,435 ડોઝ બગડી ગયા હતા। અમદાવાદ શહેરમાં આજે પણ રોજ 2-3 કેસ કોરોનાના બનતા જ રહ્યા છે, પરંતુ કોરોના વિરોધી રસીનો કોઈ સ્ટોક જ ન હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં શકશે। આખરે એવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કે કૃપા કરી કોરોના વિરોધી રસી લેવા માટે અહીં પધારશો નહીં, રસી મળવાની હાલ કોઈ શક્યતા નથી। કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ અને પંજાબ કરતાં કોરોના રસીનો સૌથી વધારે બગાડ ગુજરાતમાં થયો છે। શ્રી શક્તિ મંડપ ડેકોરેશન એન્ડ કેટરસ લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગે, વ્હાઇટ હાઉસ, બંગાળી મંડપ, સ્ટેજ, ચોરી તેમજ મંડપને લગતા તમામ સામાન તેમજ વાસણો ભાડે મળશે। કનુભાઈ ચૌધરી, ડુચકવાડા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। આમ આદમી પાર્ટીના ગુજરાત નેતૃત્વમાં મોટા ફેરફાર કરવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયાને અધ્યક્ષ પદ ફરતી હટાવવામાં આવ્યા છે, તેમની જગ્યાએ ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટી ગુજરાત અધ્યક્ષ બનાવવામાં આવે છે। આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં ગુજરાતમાં મોટા ફેરફાર કરાયા છે। ઈસુદાન ગઢવીને બનાવાયા એએપીના પ્રદેશ અધ્યક્ષ, તો ગોપાલ ઇટાલિયાને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને મહારાષ્ટ્રના સહપ્રભારી બનાવવામાં આવે છે। ઉપરાંત અલ્પેશ કથિરિયાને સુરત ઝોનના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે। રમેશ પટેલને ઉત્તર ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે। ચૈતર વસાવાને દક્ષિણ ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવાયા છે। જગમલવાળાને સૌરાષ્ટ્રના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે। જેવલ વસ્રાને મધ્ય ગુજરાતના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે અને કૈલાશ ગઢવીને કચ્છના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે। દિયોદરના લુંદ્રા ગામેથી ગાંજો ઝડપાયો। બનાસકાંઠા એસઓજીએ ગાંજા સાથે એક વ્યક્તિની કરી અટકાયત। બનાસકાંઠા એસઓજીએ દિયોદરના લુંદ્રા ગામના દોલાજી સામાજિક ઠાકોરની કરી અટકાયત। ઘણા સમયથી દોલાજી ઠાકોર કરતો હતો ગાંજાનું બિનકાયદેસર વેચાણ। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ ધર્મનગરી યાત્રાધામ અંબાજી ખાતે માં અંબાનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમ સુખડીનો મહાપ્રસાદ બનાવવાનો પ્રારંભ। 2100 કિલો સુખડીનો મહાપ્રસાદ બની રહ્યો છે। સુખડીનો પહેલો ગણ બનતા જ શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટ અંબાજીના સભ્યો દ્વારા નિજ મંદિરમાં માતાજીને ભોગ લગાવવામાં આવ્યો। માં અંબાની શોભાયાત્રાના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તૈયારીઓ તડામાર ચાલી રહી છે। અંબાજી મંદિરનો ચાચર ચોક ડેકોરેશન અને મંડપ દ્વારા સજાવવામાં આવી રહ્યો છે।